હેલો ફ્રેન્ડ્સ, હું છું મનન પટેલ. એમ ફોર મનન ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે ગયા ચાર વિડીયોની અંદર પરિમિતિ અને પરિમિતિને આધારે જે દાખલા પૂછાયા છે એવા સ્વાધ્યાય 10.1ના ઉકેલ મેળવ્યા હતા. હવે આ વિડીયોની અંદર આપણે નવો મુદ્દો ક્ષેત્રફળ, તો કે કોઈપણ આકૃતિનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું એ વિષયના આપણે દાખલા જોઈશું. ફ્રેન્ડ્સ, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, મારા વિડીયોને લાઇક કરજો અને મારા વિડીયોને શેર કરજો જેથી બીજા બાળકો લાભ લઈ શકે. ફ્રેન્ડ્સ, જો તમારે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો તમને સ્ક્રીન ઉપર એક નંબર દેખાતો હશે, એ નંબર ઉપર તમે મને વોટ્સઅપ મેસેજ કરજો, હું તમને મારા ગ્રુપમાં જોડી દઈશ, જેથી તમને દરેક નવા વિડીયો વિશેની માહિતી મળતી રહેશે. જે વિદ્યાર્થી મિત્રો ગણિતને સારી રીતે સમજવા માગે છે, સારી રીતે તૈયાર કરવા માગે છે, એ વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જ્યારે પણ તમે મારો વિડીયો જોવો છો ત્યારે તમારે તમારી નોટબુકની અંદર જેટલા પણ મુદ્દા ચાલે છે, જેટલા પણ દાખલા ચાલે છે, એ દરેક દાખલા કે મુદ્દાને તમારી નોટબુકની અંદર એક વખત લખવું પડશે અને એનું રિવિઝન પણ તમારે વારંવાર કરતા રહેવું પડશે. ફ્રેન્ડ્સ, મારી એમ ફોર મનન યુટ્યુબ ચેનલની અંદર તમને દરરોજ સવારે 8 વાગે ધોરણ 8 માટે, 8:30 વાગે ધોરણ 7 માટે અને 9 વાગે ધોરણ 6 માટે નવા વિડીયો જોવા મળશે. તો હવે આપણે ચાલુ કરીએ આપણો મુદ્દો, તો ક્ષેત્રફળ. સૌપ્રથમ હું તમને સમજાવી દઉં એક લાઈવ ઉદાહરણ દ્વારા. તમને મારું બોર્ડ દેખાતું હશે, તો આ બોર્ડ દ્વારા જેટલો પણ ભાગ આવરી લેવામાં આવ્યો છે તો એ ભાગને આપણે શું કહીશું? ક્ષેત્રફળ. એટલે કે હું કોઈ એક આકૃતિ અહીંયા દોરું છું, તો કે આ જે આકૃતિ અહીંયા દોરવામાં આવી છે તો આ જે ભાગ આટલો થયો અંદરનું, તો એને આપણે શું કહીશું? ક્ષેત્રફળ. હવે તમે અહીંયા કોઈ પણ પ્રકારની આકૃતિ લઈ લો, તો આ આકૃતિ દ્વારા અંદર જેટલો ભાગ આવરવામાં આવ્યો છે એને આપણે શું કહીશું? ગણિતની ભાષામાં ક્ષેત્રફળ. હવે આ મુદ્દા સમજવા માટે આપણે લઈશું સ્વાધ્યાય 10.2ની મદદ. પણ સ્વાધ્યાય ચાલુ કરતા પહેલાં તમે તમારું પુસ્તક જોડે રાખજો, કારણ કે ત્યાં તમારે આકૃતિની મદદથી તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા હું આકૃતિ તો દોરવાનો છું, પણ મારી આકૃતિ એટલી પરફેક્ટ ના હોય જેટલી ટેક્સ્ટ બુક જેટલી હશે. એટલા માટે તમારે શું કરવાનું છે કે આકૃતિ તમારે ટેક્સ્ટ બુકની અંદરથી પણ જોવાની છે અને હું અહીંયા દોરું એ પણ જોવાની છે, એના આધારે તમારે જવાબ લાવવાના છે. તો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 10.2. હવે આપણો મુદ્દો સમજવા માટે આપણે સ્વાધ્યાય 10.2ની મદદ લઈશું. એની અંદર પ્રશ્ન 1 તમને આપેલો છે અને પ્રશ્ન 1ની અંદર તમને ઘણી બધી આકૃતિ આપી છે, એમાંની મેં 2 આકૃતિ હાલ લીધી છે. હવે આપણે એ આકૃતિ ઉપરથી ક્ષેત્રફળ શોધવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા પ્રશ્ન આપ્યો છે કે નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ આવૃત ચોરસની ગણતરી કરીને મેળવો. તો અહીંયા તમારે આકૃતિની મદદ લેવાની છે અને એના ઉપરથી તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા પહેલી આકૃતિ આપણે જોઈએ, તો કે અહીંયા પહેલી આકૃતિ તમે જોશો તો તમને આટલો એક ચોરસ દેખાશે. ચલો, હવે આ ચોરસની અંદર પણ નાના નાના ચોરસ છે, તો એ કેટલા છે સૌપ્રથમ આપણે ગણવા પડશે. તો કે 1 2 3 4 5 6 7 8 9 9 ચોરસ છે અને કેવા આખા છે. તો અહીં આપણે જવાબની શરૂઆત કરીએ કે અહીં આકૃતિમાં પૂર્ણ ચોરસની સંખ્યા, કેમ કે બધા જ પૂરેપૂરા ચોરસ છે એટલા માટે, તો કેટલા થયા? તો કે 9. ચલો, તો તેથી ક્ષેત્રફળ આપણને શું થશે? ચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે કે આપણે કઈ રીતના શોધી શકીએ? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે અહીંયા તમે જુઓ કે 9 ચોરસ છે અને અહીંયા તમને આપેલું શું છે? તો કે અહીંયા કોઈ માપ આપ્યું નથી, એટલે આપણે 1 એકમ લેવું પડશે. એટલે કે 9 × 1 કરીએ તો કે 9 શું મળશે તમને? ચોરસ એકમ. હવે ચોરસ એકમ એટલા માટે લેવામાં આવે છે, અહીંયા એકમની જગ્યાએ સેન્ટીમીટર પણ હોઈ શકે, મીટર પણ હોઈ શકે. અહીંયા માપ આપ્યું નથી સેન્ટીમીટરમાં કે મીટરમાં, એટલા માટે આપણે એકમ લખીશું. તો આ પહેલી આકૃતિનું આપણે ક્ષેત્રફળ શોધ્યું. અહીંયા જોવાને ચોરસ આખા છે કે અડધા છે કે અડધાથી ઓછા અડધાથી વધુ છે એ આપણે જોવું પડશે. હવે આપણે જોઈએ બીજી આકૃતિ માટેનું ક્ષેત્રફળ. તો અહીંયા તમે જોઈ શકો કે ચોકડી આકારનો તમારો એક આકાર બને છે. તો અહીંયા કેટલા ચોરસ દ્વારા આકાર બને છે એ આપણે સૌપ્રથમ જોઈએ. તો કે અહીંયા 1 2 3 4 અને વચ્ચેનો
પાંચ, એટલે કે કુલ પાંચ ચોરસ હોય તો આપણું ચોકડી આકાર બને છે. એટલા માટે પૂર્ણાંક કેટલા છે? તો કે પાંચ છે. ચલો હવે આપણે શું કરીશું, એની મદદથી આપણે ક્ષેત્રફળ શોધવાનો પ્રયત્ન કરીએ. તો કે કુલ કેટલા ચોરસ હતા? પૂર્ણ, તો કે પાંચ, અને એ પૂર્ણ છે. અને અહીંયા આપણને એક ચોરસ એક આપણે એકમ લેવાનું છે એનું માપ, એટલા માટે શું થશે, પાંચ એકા પાંચ, અને ક્ષેત્રફળ છે એટલા માટે ચોરસ એકમ આપણે લખવું પડશે. આ ચોરસનો મતલબ શું થશે કે એના ઉપર વર્ગ બે લખવા પડશે, પણ અહીંયા આપણે જો શબ્દોમાં લખવું હોય તો ચોરસ લખવું પડે. હવે આપણે જોઈએ વધુ બે આકૃતિ. તો અહીંયા મેં ત્રીજા નંબરે અને ચોથા નંબરે આકૃતિ દોરી છે. તો તમે અહીંયા ત્રીજા નંબરની આકૃતિ જોઈ શકો છો. એક લંબ ચોરસ, એટલે કે આપણે જો જોઈએ તો સમબાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવી તમને આકૃતિ દેખાય છે. એની અંદર તમે જોઈ શકો કે એક આકાર આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ જે આકાર છે એમાં આપણે કેટલા ચોરસ છે સૌપ્રથમ આખા એ જોવાના છે. જો અહીંયા અડધા અડધા ચોરસ પણ આપેલા છે તો સૌપ્રથમ આપણે પૂર્ણ ચોરસ હોય એ શોધી લેવાના. તો અહીંયા એક અને બે આ બે પૂર્ણ ચોરસ છે, એટલા માટે અહીંયા આપણે હવે જવાબની શરૂઆત કરીએ. તો કે અહીં આકૃતિમાં પૂર્ણ ચોરસની સંખ્યા કેટલી થશે? બે. ચલો, અને આકૃતિમાં અર્ધપૂર્ણ ચોરસની સંખ્યા તો તમે ગણી શકો કે આ એક, આ બે, આ ત્રણ અને ચાર. તો ચાર એવા છે જે અર્ધપૂર્ણ ચોરસ છે. તો હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો, તો પૂર્ણ કેટલા? બે. તો કે બે ગુણ્યા એક. આ તમને યાદ હશે કે આપણે લીધું હતું કે માપ આપ્યું નથી, આપણે એક ચોરસ એકમ લેવું પડશે. વત્તા અહીંયા ચાર તમે છે અર્ધ, એટલે કે અધૂરા છે, અડધા છે. તો અહીંયા શું કરીશું? તો કે એકના અડધા કેટલા થશે? તો કે એક તૃતીયાંશ. એટલા માટે આ જે એક હતો એનો અડધો કરવો પડશે. ચલો, તો અહીંયા તમે જુઓ બે એકા બે. ચલો, અહીંયા તમે જુઓ બે દુ ચાર, તો વત્તા અહીંયા બે એકા બે વધ્યા, એટલે કે બે એકા બેનું કરીએ તો બે જવાબ આવશે. તો બરાબર ચાર ચોરસ એકમ, એટલે કે બે વત્તા બે કરીએ તો ચાર તમારો જવાબ થશે. તો આ ત્રીજી આકૃતિ માટે તમારું ક્ષેત્રફળ થયું. હવે આપણે જોઈએ ચોથી આકૃતિનું ક્ષેત્રફળ. તો ચોથી આકૃતિમાં લંબ ચોરસની અંદર તમને ત્રિકોણ દેખાતો હશે. સૌ પ્રથમ આપણે શું કરીશું, ચોરસ જે પૂર્ણ ચોરસ છે શોધી કાઢીએ. તો કે અહીંયા એક અને બે, તો અહીંયા બે જ એવા છે જે પૂર્ણ ચોરસ છે. ચલો, અર્ધપૂર્ણ ચોરસ ગણીએ તો એક, બે, ત્રણ અને ચાર. તો અહીંયા પણ ચાર અર્ધપૂર્ણ છે. ચલો, તો ક્ષેત્રફળ શોધવું હોય શું કરવું પડશે? તો કે બે આખા હોય તો એને એક સાથે ગુણવું પડશે, વત્તા ચાર એને શું છે, અડધા છે, અર્ધપૂર્ણ છે, એટલા માટે એક તૃતીયાંશ વડે ગુણવું પડશે. ચલો, તો અહીંયા બે એકા બે, વત્તા અહીંયા તમે જુઓ બે દુ ચાર, તો બે અહીંયા શું છે કે બે ગુણ્યા એક, એટલે કે બે એકા બે, એટલે કે બે વત્તા બે બરાબર ચાર ચોરસ એકમ, એ આનો જવાબ થશે. તો આ રીતે તમે આકૃતિમાં આખા ચોરસ હોય એટલે કે પૂર્ણ ચોરસ હોય તો તમારે ત્યાં લખવાના, અને અર્ધપૂર્ણ હોય તો તમારે અલગથી બતાવવા પડે, અને અર્ધપૂર્ણ હોય તો એને અડધા એટલે કે એક અપૂર્ણાંક બે વડે ગુણવા પડે, અને તમારો અહીંયા ગુણાકાર અને પછી સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે. ચલો, જોઈએ વધુ બે આકૃતિ. હવે આપણે જોઈએ પાંચમા નંબરની આકૃતિ. તો અહીંયા આ આકૃતિ થોડી વિશિષ્ટ છે, આને થોડું તમારે ધ્યાનથી જોવું પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને અહીંયા પૂર્ણ ચોરસ તો દેખાય જ છે, પણ એની સાથે સાથે ક્યાંક થોડું થોડું ચોરસને અડીને લીટીઓ જતી હોય એવું પણ દેખાતું હશે, ક્યાંક એવું હશે અડધા ઉપર તમને એ આવરી લેતું હોય એવો પણ ચોરસ દેખાશે. એટલે કે અહીંયા કુલ ચાર ભાગ પડશે, એક તો પૂર્ણ ચોરસ, પછી અર્ધપૂર્ણ ચોરસ, અને પછી બે જે નવા આવ્યા એ કેવા, અર્ધપૂર્ણ કરતાં વધુ, અર્ધપૂર્ણ કરતાં ઓછા એવા ચોરસની સંખ્યા આપણે શોધવી પડશે. તો હવે આપણે જોઈએ જવાબ. તો કે અહીં આકૃતિમાં પૂર્ણ ચોરસની સંખ્યા, તો તમે અહીંયા ગણશો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ, એ કેવા છે, પૂર્ણ ચોરસ છે. ચલો, હવે અહીંયા અર્ધપૂર્ણ ચોરસની સંખ્યા, તો તમે અહીંયા જોશો તો કે આ અડધા કરતાં વધુ, આ પણ અડધા કરતાં વધુ, જોતાં જોતાં જશો તો તમને અડધા જેવો એક્ઝેક્ટ અડધો હોય એવો મળશે નહીં, એટલા માટે અહીંયા આપણે લખવું પડશે શૂન્ય. ચલો, હવે જોઈએ અર્ધપૂર્ણ કરતાં વધુ હોય એવા ચોરસની સંખ્યા. તો તમે જોઈ શકો અહીંયા આ એક, ચલો આ બે, ચલો આ ત્રણ, અહીંયા જુઓ તો આ ચાર, આ પાંચ, એ જ રીતે અહીંયા છ, આ સાત, અહીંયા આઠ અને આ નવ. તો કુલ કેટલા થયા? તો કે નવ ચોરસ તમારા
થઈ ગયા. તો અહીંયા તમારે હવે શું કરવું પડશે, હવે અર્ધપૂર્ણ કરતાં ઓછા ચોરસ હોય એવા શોધવા પડશે. તો અહીંયા તમે જો અર્ધપૂર્ણ કરતાં ઓછા, એટલે કે અહીંયા જો અડધો નથી પણ એનાથી ઓછો, તો કે એક. ચલો એ જ રીતે અહીંયા બે. ચલો અહીંયા જોઈએ તો કે આ ત્રણ ચાર. ચલો અહીંયા આ પાંચ અને છ. તો કુલ કેટલા થાય છે, છ અર્ધપૂર્ણ કરતાં ઓછા હોય એવા ચોરસ છે. તો હવે આપણે ક્ષેત્રફળ શોધવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે પૂર્ણ ચોરસની સંખ્યા આવી ગઈ, અર્ધપૂર્ણ અર્ધપૂર્ણ કરતાં વધુ અને અર્ધપૂર્ણ કરતાં ઓછા ચોરસની સંખ્યા આવી ગઈ. તો હવે આપણે ક્ષેત્રફળ શોધીએ. ચલો પૂર્ણ ચોરસ હોય તો આપણને ખ્યાલ જ છે કે 9 × 1 કરવું પડશે. ચલો એક્ઝેક્ટ અર્ધપૂર્ણ હોય તો એને આપણે એક દૃત્યાંશ સાથે ગુણવું પડશે. અહીંયા સંખ્યા કેટલી છે, 0, તો એને એક દૃત્યાંશ સાથે ગુણવું પડશે. હવે તમારે ધ્યાન રાખવાનું છે કે અર્ધપૂર્ણ કરતાં વધુ હોય તો પણ એને એક સાથે ગુણવું પડશે, કારણ કે એ તમારે અપૂર્ણ જેટલું જ હશે, આગું પાછું થોડું હશે, એટલા માટે 9 × 1 કરવા પડશે. ચલો હવે અર્ધપૂર્ણ કરતાં ઓછા હોય તો એને તમારે શું કરવું પડશે, તો કે 6 × 0, એટલે કે 0 વડે એનો ગુણાકાર કરવો પડશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે જો પૂર્ણ હોય તો એને એક સાથે, અર્ધપૂર્ણ કરતાં વધુ હોય તો પણ એક સાથે. ચલો એક્ઝેક્ટ અર્ધપૂર્ણ હોય તો એક દૃત્યાંશ અને અર્ધપૂર્ણ કરતાં ઓછા હોય તો 0 સાથે ગુણાકાર કરવો પડશે. આ તમારે ધ્યાન રાખવું પડશે. ચલો તો અહીંયા તમે ગુણાકાર કરો તો કે 9 × 1 = 9, 0 અને એક દૃત્યાંશનો ગુણાકાર કરતાં 0. ચલો અહીંયા પણ 9 × 1 = 9 અને 0નો 6 સાથે ગુણાકાર કરતાં 0. તો વધ્યું શું, 9 + 9, એટલે કે જવાબ આવશે 18 ચોરસ એકમ. તો આ તમે આ જ આકૃતિનું ક્ષેત્રફળ તમે ચોરસની મદદ લઈ શોધી શક્યા છો. હવે અહીંયા તમારે આવી જ રીતે બાકીના દાખલા સ્વાધ્યાયની અંદર જે આપ્યા છે એ તમારે હવે જાતે હોમવર્કની અંદર કરવાના છે. તમને ક્યાંય પણ પ્રશ્ન હોય તો તમારે શું કરવું પડશે, મને કમેન્ટમાં તમારો પ્રશ્ન મૂકવો પડશે, એનો હું જવાબ તમને આપીશ. અહીંયા મેં જે આકૃતિઓ દોરી છે, મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે મારી આકૃતિની થોડી આગી પાછી હોય તો તમારે પુસ્તક તમારી સાથે રાખવાનું રહેશે અને એ પ્રમાણે કરશો એટલે તમારા જવાબ આવી જશે. હવે ફ્રેન્ડ્સ, મારી કરેલી મહેનત જો તમને ક્યાંય પણ યુઝફુલ થતી હોય, ઉપયોગી થતી હોય, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મારા વિડીયોને લાઇક કરજો, મારા વિડીયોને શેર કરજો, જેથી બીજા બાળકો ભણી શકે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ક્ષેત્રફળ પણ સૂત્રની મદદથી કેવી રીતે શોધવું એ આપણે જોઈશું. આ વિડીયોની અંદર આટલું જ. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.